નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા એસટી ડેપો પર બરોડા સેન્ટ્રલ બેંક સામે રોડ પર આરો પ્લાન્ટની પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતાં રોડ પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. આરો પ્લાન્ટનું પીવાના પાણી લોકોના ઘરોમાં જવાના બદલે રોડ પર વહી રહ્યું છે, જેને લઈને નજીકમાં રહેતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. આ વાઘોડિયાથી સુપર માર્કેટથી ખંડાળ સુધીનો આ મેઇન રોડ છે. હમણાં જ આ રોડ બનાવ્યા છે, ડિવાઈડરો બનાવ્યા છે. છેલ્લા એક મહિનાથી આરોની લાઇન લીકેજ છે, જે પાણી લોકોને પીવાનું પાણી અહીં વેડફાય છે અને અંદર જાય છે. અત્યારે ધાર્મિક તહેવારો ઉપરથી નેતા અભિનેતા 24 કલાક છરકે છે, તે બી જોઈને જતા રહે છે. અને આ પાણીનો નિકાલ વહેલી તકે થાય અને ગ્રામજનો થાય એવી મારી લાગતા વળગતાઓને અપીલ છે. જ્યારે વહીવટદારને મેં ફોન કર્યો તો વહીવટદાર નગરપાલિકામાં જઈને કમ્પ્લેન નોંધાવ, પછી કોઈકનું નામ બોલ્યા એ, પણ નામ ના બોલ્યા તો કે એમને મળો. જેને મળવાનું એનું નામ તે લખી દે નગરપાલિકામાં, તો પબ્લિક એમને મળે, તમને ફોન ના કરે. ફોન પર હવે આપને આપ નગરપાલિકાના વહીવટદારને જાણ બી કરેલી છે આ બાબતે, તો એમને જવાબ આપેલો છે કે થશે એમ, તમે કમ્પ્લેન કરી દો. તો તમે 24 કલાક આ રોડ પર સરકો તો તમને બી આ વસ્તુનું નોલેજ હોવું જોઈએ. અગાઉ 5-6 ટર્મથી રહેલા એ ગામનું સત્યાનાશ વાળી દીધું હતું, હવે અત્યારે આ ગામનો ધની કોણ? એટલે વહેલી તકે આ આરોની લાઇન રિપેર થાય એવી આપણા મીડિયાના માધ્યમથી અધિકારીઓને મારી નમ્ર અરજ છે. પાણી આગળ બધું વેવર ફેવર થઈ જાય છે અને એને આ લોકો જાય છે, બધી પબ્લિક એમાં ચાલતે ગંદા પાણી લઈને ચાલે, પાણી પીવાનું છે એની કોઈ વ્યવસ્થા કરીને કોઈ સારવાર કરો અને બનાવવાની.